વિદ્યાર્થી મિત્રો, આપનો અભ્યાસક્રમ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજો વિષય અપ્રહિંદી આપણે પાઠ કેટલામાં પહોંચીએ છીએ? 19 નું. તોતા પાઠનું નામ તો જો કેવું સરસ છે. તો આપણે પહેલા ધોરણ શું એચકેજી એલકેજી થી જોતા આવીએ છીએ. તોતા એટલે પોપટ. તો આ પાઠ છે, જો પાઠ 19 હિન્દીમાં લખ્યું છે. તોતા એટલે પોપટ, બરાબર. તો હવે આ પાઠના પહેલા જે અઘરા શબ્દો છે એ આપણે શબ્દાર્થ જોઈએ, પછી પાઠનું ગુજરાતી જોશું. તો ચાલો તમે પણ પાઠ 19 માં બોલો. પેજ નંબર 43, 43, બરાબર. હવે શબ્દાર્થ જો, જે અઘરા શબ્દ છે એનું ગુજરાતી પણ કહ્યું છે. હરા એટલે લીલો, તોતા એટલે પોપટ, ફળ એટલે ફળ, ઈસીકે એટલે કોઈના, ચીડિયાઘર એટલે પક્ષીઘર, ડાળી એટલે ડાળ અથવા તો ડાળી. આપણે જે વાક્યનું થતું હોય એવું લખવાનું છે. ઝૂલ ઝૂલ કર એટલે હિંચકા ખાય, સબકા એટલે બધાના, બહલાતા એટલે ખુશ કરતા. તો આ એના જે શબ્દાર્થ છે, તમારે ઈ શબ્દાર્થ તમે નોટ બનાવી હોય તો એમાં લખી નાખવાના છે. અને રફ બુક ની અંદર આ શબ્દો 3 વાર ગુજરાતી સાથે લખવાના છે. હવે જો પાઠ છે તોતા, જો કેવો સરસ ચિત્ર દોરેલું છે પોપટનું. તો તમે પણ ફ્રી હોય તો ચિત્ર દોરવાના શીખજો, ડ્રોઈંગ પણ, કે જેથી કરીને આમાંથી જોઈ તમે તમે નાની નાની ચિત્રકલાની અંદર આપણે ચિત્ર દોરતા પણ આવડે છે. તો પોપટનું સરસ મજાનું ચિત્ર પણ તમે બનાવજો. હવે પાઠનું હિન્દી અને ગુજરાતી બંને સાથે જોઈએ. પાઠ સમજાવું છું. હરે રંગકા તોતા હો, હરે એટલે લીલો, રંગકા એટલે રંગનો, તોતા એટલે પોપટ, હો એટલે છું, લીલા રંગનો પોપટ છું, પહાડો પર મે રમતા હો એટલે પહાડ એટલે પહાડો, પર એટલે ઉપર, મે એટલે હું, રમતા એટલે રમું છું, રમતા હું એટલે રમું છું. જો ચંદ્રબિંદી પૂર્ણ વિરામ દરેક હોવું જોઈએ. ગુજરાતીનું પૂર્ણ વિરામ આવું, માથે ટપકું, ધ્વનિ નીચેનો પોઈન્ટ, બધું વ્યવસ્થિત હોવું જોઈએ. તમે પણ નોટમાં લખો, ધીમે ધીમે લખો, પણ સાચું જ લખજો. ભલે વાર લાગે, એકવાર ખોટું લખશો, સ્પીડમાં લખશો તો એવી જ કહેવું પડશે. એટલે નિરાંતે શાંતિથી જોઈ જોઈ એક એક શબ્દ જુઓ અને તમે લખો. સામે સાથે મૂકી આપણી છે પુસ્તક એ રાખવાનું. પછી પહાડ પર મેં રમતા હું, સારે ફળ મેં ખાતા હું, સારે એટલે બધા, ફળ એટલે ફળ, મેં એટલે હું, ખાતા હો એટલે ખાઉં છું, બધા ફળ હું ખાઉં છું, કિસી કે હાથ ન આતા હું, કિસી કે એટલે કોઈના, હાથ ન એટલે હાથમાં નથી, આતા હું એટલે આવતો હું, કિસી કોઈના હાથમાં નથી આવતો હું. તો આ પોપટ કેવો છે? ખુલ્લો પોપટ છે, જે જંગલમાં હોય, જે આઝાદ પંખી હોય ને એને લઈ શકે નહીં. પછી આ જે પોપટનું છે ચારલી, એ પાંજરાના પોપટનું છે, કે જે પાંજરામાં રહેતો હોય એના વિશે. હરે રંગા તોતા હું, લીલા રંગનો પોપટ છું, ચીડિયા ઘર મેં રમતા હું, ચીડિયા ઘર એટલે પક્ષી ઘરમાં આપણે જોવા જઈએ છીએ પક્ષી ઘર. આજે ડેમે ઘણા બધા પક્ષીઓ જોવા જાય છે. પછી આપણે બાગ બગીચા હોય જ્યાં પક્ષી ઘર હોય એની અંદર આપણે જોવા જઈએ ત્યાં પોપટ ને બધું જોવા મળે છે ને. તો એ પક્ષી ઘર કે જ્યાં પક્ષીઓ બધા રહેતા હોય. પછી આ લાલપરી તળાવ પાસે આપણે પ્રાણી લઈ જોવા જઈએ છીએ, બરાબર. તો એમાં પણ પક્ષી ઘર હોય જ છે. ચીડિયાઘર મેં રહેતા હું, પક્ષી ઘરમાં રહું છું. જો પછી પૂર્ણ વિરામ, ગુજરાતીનું પૂર્ણ વિરામ આવું કરવાનું, હિન્દીમાં આવું કરવાનું. હુનીમાં ક્યાં ચંદ્ર બિંદી કહેવાય, બરાબર. ડાલી પર મેં ઝૂલ ઝૂલ કર, જો અહીંયા પૂર્ણ વિરામ નથી કારણ કે વાક્ય પૂરું થયું નથી. ડાળી ઉપર હિંચકા ખાઈને એકદમ ઝૂલી ઝૂલી સબકા મન બહલાતા હું, બધાનું મન ખુશ કરું છું. આ પોપટ ક્યાં છે? પક્ષી ઘરનો પોપટ છે. એ આ બોલે છે કે બધાનું મન હું ખુશ કરું છું આવી રીતે ઈચ્છા કરી. તો આ છે 4 અને 4 8 લીટી છે આપણા પાઠની. તો સરસ મજાની રીતે ગાવાની છે, કંઠસ્થ કરવાની છે, આખું મોઢે શીખી જવાનું છે અને એનું ગુજરાતી પણ લખવાનું છે. આ તમારે રફ નોટ ની અંદર પણ લખવાનું છે. અહીંયા પાઠ 19 ના શબ્દાર્થ અને હિન્દી ગુજરાતી પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય કરીશું. તો સ્વાધ્યાય પણ સહેલું છે, એટલે તમે જોજો સ્વાધ્યાય કે બરાબર સહેલું છે, આવડે એ કરજો અને હું કરાવું ત્યારે જોતા રહેજો કે મેં કર્યું બરાબર છે. એટલે આગલા લેક્ચર ની અંદર આપણે સહેલું પડે. થેન્ક યુ.